ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અને આગળના વિડીયોમાં આપણે અંતર વિશેના દાખલાઓ શીખી ગયા, બરાબર, તેમજ અનેક બીજા પણ દાખલાઓ શીખ્યા. હવે આજે આપણે બીજા થોડાક નવા દાખલાઓ શીખીશું. તો ચાલો આજના આપણા આ શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. હવે આપણે પહેલો દાખલો જોઈએ. પેરિસનો એફિલ ટાવર 330 મીટર ઊંચો છે અને ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે, તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતા કેટલું ઊંચું છે? બરાબર. હવે આની અંદર તમને બે માપ આપવામાં આવેલા છે. એક તો એફિલ ટાવરનું ઊંચાઈ આપવામાં આવેલી છે 330 મીટર, અને બીજું ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગની ઊંચાઈ તમને આપેલી છે 320 મીટર. હવે આ બે જે તમને માપ જે ઊંચાઈ આપવામાં આવેલી છે, એ ઊંચાઈમાં સૌથી વધારે ઊંચાઈ કોની છે તે આપણે શોધવાની છે, કે એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતા કેટલું ઊંચું છે. તો આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે, બરાબર. એટલે સૌથી પહેલા આપણે લખીશું એફિલ ટાવરની ઊંચાઈ, બરાબર. એફિલ ટાવરની ઊંચાઈ કેટલી છે? 330 મીટર. હવે બીજું બિલ્ડિંગ, તો બિલ્ડિંગની ઊંચાઈ બરાબર 320 મીટર. હવે આપણે જે આ 330 મીટર અને 320 મીટર છે, એને 330માંથી 320ને બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું, બરાબર. 0માંથી 0 જાય તો 0, 3માંથી 2 જાય તો 1, અને 3માંથી 3 જાય તો 0. તો કેટલા બચ્યા? 10 મીટર. એટલે એફિલ ટાવર આ બિલ્ડિંગ કરતા કેટલો ઊંચો છે? 10 મીટર ઊંચો છે. ન્યુયોર્કનો જે સૌથી ઊંચો બિલ્ડિંગ છે, તેના કરતા એફિલ ટાવર 10 મીટર ઊંચો છે. જોઈશું બીજો દાખલો. એક સ્થળેથી સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે, અને નરેન તે સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે. બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય? હવે સુનિલ એક સ્થળેથી અમદાવાદ જાય છે અને નરેન એક સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે. બંને જણ એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થશે? બરાબર. તો આપણે જોઈએ, અમદાવાદથી મહેસાણાનું અંતર બરાબર ક્યાં છે? સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે, એટલે કે સુનિલ 25 કિમી જાય છે અને નરેન બરાબર 45 કિમી જાય છે, બરાબર. તો આપણે શું શોધવાનું છે? કુલ અંતર, એટલે સરવાળો. અને 5, 10, 200 વધી પડી 1, 4 ને 2, 6 ને 1, 7, એટલે કેટલું થશે? 70 કિમી. અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થશે? 70 કિલોમીટર થશે. બીજો દાખલો જોઈએ. છોકરાઓની લાંબી કૂદમાં મોનું સૌથી વધારે 3 મીટર અને 60 સેમી કૂદ્યો, બરાબર. મોનું સૌથી વધારે 3 મીટર અને 60 સેમી કૂદ્યો. સોનું બીજા ક્રમે આવ્યો, તે મોનું કરતા 17 સેમી ઓછું કૂદ્યું. કેટલું? 17 સેમી ઓછું કૂદ્યું. ચલો પહેલા આપણે લખી લઈએ કે મોનું કેટલું કૂદે છે? 3 મીટર
साहिठ सेमी। हवे बीजू शू छे, सौ नो बीजा क्रमे आव्यो एटले मनु करता सत्तर सेमी ओछू कूदे छे। आजे मनु कूदे छे एना करता सत्तर सेमी ओछू कूदे, तो सोनू केटलू कूद्यो हसे, सोनू केटलू कूद्यो हसे, तो ए माप आपणे जाणवू पड़े। तो आपणे 3 मीटर अने 60 सेमी माथी केटला बाद करवा पड़े, 17 सेमी जे छे एने शू करवा पड़े, बाद करवा पड़े। 0 मीटर 17 सेमी आपणे बाद करवा पड़े, એટલે અહીંયા આપણે 10 કો લઈશું, 10 5, બરાબર 6 માંથી 1 ગતી જાય, 10 માંથી 7 જાય તો 3, અને 5 માંથી 1 જાય તો 4, અને 3 માંથી 0 જાય તો 3, એટલે 3 મીટર 43 સેમી। તો સોનું કેટલું કૂદ્યો હશે, 3 મીટર અને 43 સેમી સોનું કૂદ્યો હશે। હવે બીજું જો, ગોલો ત્રીજા ક્રમે આવ્યો, તે 3 મીટર અને 31 સેમી કૂદ્યો। હવે ગોલો, તો ગોલોનું માપ તો આપણને આપ્યું છે 3 મીટર અને 31 સેમી, એ કોણ કૂદ્યું, ગોલું, બરાબર। હવે શું કહે છે, સોનું અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે, તો આ જે સોનું અને ગોલુ એ બંનેની જે લાંબી કૂદ છે એ બંને વચ્ચે તફાવત કેટલો છે। હવે તફાવત શોધવા માટે આપણે શું કરવી પડે, બાદબાકી કરવી પડે, બરાબર। તો આપણે બાદબાકી કરીએ, તો પહેલા જે સોનુંનું માપ છે, સોનું, તો સોનું કેટલું કૂદે છે, 3 મીટર અને 43 સેમી, બરાબર। એમાંથી આપણે ગોલુનું જે માપ છે તેને શું કરીશું, બાદ કરીશું। હવે ગોલુનું જે માપ છે તે કેટલું છે, 3 મીટર અને 31 સેમી। હવે આપણે આ શું કરવાનું છે, બાદ કરવાનું છે, શું કરવાનું છે, બાદ કરવાનું છે, બરાબર। 3 માંથી 1 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0, એટલે 0 મીટર 12 સેમી। તો જે આ સોનું અને ગોલું બંને વચ્ચે લાંબી કૂદમાં કેટલો તફાવત રહ્યો, તો કે 12 સેમી। હવે આ ગોલું, સોનું અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે, 12 સેમી। પડી ગઈ સમજ? ચાલો હવે ચોથો દાખલો જોઈએ। છોકરીઓની લાંબી કૂદમાં ગોપી સૌથી ઓછું 3 મીટર 32 સેમી કૂદી, આપણે લખતા જોઈએ, બરાબર। પહેલા ગોપી જે સૌથી ઓછું કૂદી છે, તો ગોપી કેટલું કૂદી છે, 3 મીટર અને 32 સેમી, બરાબર। હવે આગળ જોઈએ, મીનુ બીજા ક્રમે આવી, બીજા ક્રમે કોણ આવ્યું, મીનુ, ગોપી કરતા 12 સેમી વધારે કૂદી। હવે આ જે ગોપી છે તેના કરતા 12 સેમી વધારે કૂદી, તો ગોપી કેટલી કૂદી છે, 3 મીટર 32 સેમી, તો મીનુ તેના કરતા 12 સેમી વધારે કૂદી, એટલે કે પ્લસ 0 મીટર 12 સેમી। હવે સરવાળો કરીશું, 2 ને 2 4, 3 ને 1 4, અને 3 મીટર 44 સેમી, તો મીનુ કેટલું કૂદી, 3 મીટર 44 સેમી। હવે ત્રીજું જુઓ, નીલુ સૌથી લાંબુ કૂદી, ત્રીજું કોણ છે, નીલુ જે સૌથી લાંબુ કૂદી, તે મીનુ કરતા 13 સેમી વધારે કૂદી, તે મીનુ જ્યાં મીનુ કૂદી છે એના કરતા 13 સેમી વધારે કૂદી,
આ મીનુનું માપ છે 3 મીટર 44 સેમી, એમાં આપણે 13 સેમી વધારી દઈએ, કેટલા છે 13 સેમી, તો એની અંદર આપણે 13 સેમી વધારી દઈએ 0 મીટર 13 સેમી બરાબર 4 ને 3 7 4 ને 1 5 અને 3 તો 3 મીટર 57 સેમી તો નીલો જે સૌથી વધારે કૂદી છે તે કેટલું કૂદી હશે 3 મીટર 57 સેમી હવે શું કહે છે નીલો અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે એટલે કે આ ગોપી અને નીલો એ બંનેની વચ્ચેનો તફાવત કેટલો છે તો આપણે પહેલા જોઈએ કે નીલો નીલોની કૂદ તો નીલોની કૂદ કેટલી છે 3 મીટર 57 સેમી અને ગોપી ગોપીની કૂદ છે ગોપીની કૂદ બરાબર 3 મીટર અને 32 સેમી બરાબર હવે આપણે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે એટલે કે બાદબાકી કરીશું શું કરીશું બાદબાકી હવે 7 માંથી 2 જાય તો 5 5 માંથી 3 જાય તો 2 3 માંથી 3 જાય તો 0 એટલે 0 મીટર 25 સેમી તો નીલો અને ગોપીની લાંબી કુડ વચ્ચેનો તફાવત કેટલો છે 25 સેમી કેટલો છે 25 સેમી તો નીલુ અને ગોપી વચ્ચેનો તફાવત આપણે શોધ્યો 25 સેમી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ બીજું ચેપ્ટર પૂરું થયું નવા ચેપ્ટર સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો